नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग मित्रों। प्रकरण बे एसिड बेस अने क्षार में अपने थोड़ी माहिती मेळवी चूक्या था, जेनो छेल्लो टॉपिक हतो के एसिड कार्बोनेट अने हाइड्रोजन कार्बोनेट साथे केवी रीते प्रक्रिया करे छे। तो मित्रों, एसिड ए हाइड्रोजन कार्बोनेट अने कार्बोनेट साथे प्रक्रिया करी क्षार, पाणी अने कार्बन डाइऑक्साइड उत्पन्न करे छे। तो मित्रों, त्यारबादनी अगत्यनी एक मुद्दा विषे आपणे वात करी तो ए के एसिड अने बेज एक बीजा साथे केवी रीते प्रक्रिया करे छे। तो मित्रों, एसिड जो तमने खबर छे जलीय द्रावण में एच प्लस आयन मुक्त करे छे अने बेज ए जलीय द्रावण में ओ एच माइनस आयन एटले के हाइड्रोक्साइड आयन उत्पन्न करे छे। मित्रों, एसिड अने बेज एक बीजा साथे प्रक्रिया करी आयनीकरण द्वारा क्षार अने पाणी उत्पन्न करे छे। तो मित्रों, एसिड तरीके जो आपणे हाइड्रोक्लोरिक एसिड अने बेस तरीके सोडियम हाइड्रोक्साइड लेता क्षार तमने सोडियम क्लोराइड अने पानी छूटू पड़े छे। मित्रों, अहीं HCl माथी H प्लस आयन अने सोडियम हाइड्रोक्साइड माथी OH माइनस आयन मळी अने पानीनी रचना करे छे, ज्यारे Na अने Cl एने Cl सोडियम क्लोराइडनी रचना करे छे। आ उपरांत मित्रों अन्य उदाहरणों पर तमे लई शको छो, जेम के हाइड्रोक्लोरिक एसिड प्लस मेग्नेशियम हाइड्रोक्साइड, तो मित्रों मेग्नेशियम क्लोराइड अने पानी छूटू पड़े छे। ते उपरांत मित्रों कैल्शियम हाइड्रोक्साइड अने फॉस्फोरिक एसिड प्रक्रिया करी मित्रों कैल्शियम फॉस्फेट अने पानी छूटू पड़े छे। आ उपरांत मित्रों जो तमे सल्फ्यूरिक एसिड अने मेग्नेशियम हाइड्रोक्साइड लेशो मित्रों तो शू बनशे, विचारीने मने जवाब आपजो, ठीक छे। मित्रों, आ रीते तमे घणा ज एसिड अने दरेक बेज वच्चेनी प्रक्रियाथी क्षार अने पाणीनी प्रक्रिया दर्शावी शको छो। मित्रों, एसिड अने बेज क्षार अने पाणी जे प्रक्रिया छे तेने आपणे तटस्थीकरणनी प्रक्रिया कही शकीए। शा माटे मित्रों आवुं थाय छे? तो कि मित्रों, तमने याद हशे કે એસિડની પીએચ હંમેશા 7 કરતાં ઓછી હોય છે, જ્યારે બેઝની પીએચ મૂલ્ય 7 કરતાં વધુ હોય છે। મિત્રો, એસિડ અને બેઝને મિક્સ કરવાથી તેઓ બંને એકબીજાની અસર નાબૂદ કરે છે, એટલે કે એક્ઝેક્ટ 7 પીએચ મૂલ્ય ધરાવતું પાણી ઉત્પન્ન કરે છે। મિત્રો, પાણીની પીએચ કેટલી છે? હા મિત્રો, 7 છે। માટે તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય છે। મિત્રો, અહીં ક્ષાર અને પાણીનું જે દ્રાવણ હશે તેની પીએચ 7 જેટલી હશે। આ ઉપરાંત મિત્રો અન્ય એસિડ અને બેઝની પ્રક્રિયાઓ પણ દર્શાવી શકાય છે। મિત્રો, તમે ફિનોફથેલિનનો ઉપયોગ પ્રયોગશાળામાં કર્યો છે? હા મિત્રો, ફિનોફથેલિન એ એક પ્રકારનું સૂચક છે કે જે એસિડ અને બેઝ ટાઇટ્રેશન પ્રક્રિયામાં ઉપયોગ થાય છે। મિત્રો, ફિનોફથેલિન એ એસિડિક માધ્યમમાં રંગવિહીન, જ્યારે બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે। મિત્રો, ત્યારબાદના અનેક સૂચકોની પણ માહિતી મેળવી શકો છો, જેમ કે મિથાઇલ ઓરેન્જ વગેરે। મિત્રો, ત્યારબાદનો અગત્યનો એક મુદ્દો છે કે ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા। મિત્રો, ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ઓક્સાઇડ બનાવે છે। દાખલા તરીકે સોડિયમ જે છે એ સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ જે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કોપર ડાયોક્સાઇડ, આયન જે છે આયન ઓક્સાઇડ વગેરે ઓક્સાઇડ બનાવે છે। તો મિત્રો, આ ઓક્સાઇડની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરતાં ક્ષાર અને પાણી બને છે। મિત્રો, દાખલા તરીકે સોડિયમ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, તો સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી। તેવી જ રીતે મિત્રો, મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે। ત્યારબાદ મિત્રો, કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, તો કોપર ક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે। મિત્રો, ધ્યાનથી જોશો તો આ પ્રક્રિયા પણ એસિડ અને બેઝ ક્ષાર અને પાણી તટસ્થીકરણ પ્રક્રિયા જેવી જ છે। મિત્રો, યાદ છે કે તટસ્થીકરણ પ્રક્રિયામાં પણ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે। તો મિત્રો, જ્યારે ધાતવીય ઓક્સાઇડ એસિડ તરીકે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે। મિત્રો, આ ઉપરાંત ધાતવીય ઓક્સાઇડ સાથે પ્રક્રિયાઓ પણ દર્શાવી શકાય છે, જેમ કે મિત્રો ફેરિક ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, ફેરિક ક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે। તેવી જ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા પણ દર્શાવી શકાય છે। મિત્રો, અધાતવીય ઓક્સાઇડ કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ શકાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈ શકાય છે, મિત્રો
तो मित्रों अहीं आपणे बेस तरीके कैल्शियम हाइड्रोक्साइड अने कार्बन डाइऑक्साइड नी प्रक्रिया थी कैल्शियम कार्बोनेट अने पाणी ते उपरांत सोडियम हाइड्रोक्साइड प्लस कार्बन डाइऑक्साइड सोडियम कार्बोनेट अने पाणी छूटू पड़े छे। त्यारबाद मित्रों मेग्नेशियम हाइड्रोक्साइड प्लस कार्बन डाइऑक्साइड तो मेग्नेशियम कार्बोनेट अने पाणी छूटू पड़े छे। मित्रों आ प्रक्रिया पण अधात्वी ऑक्साइड प्लस बेस क्षार अने पाणी एटले के तटस्थीकरण नी प्रक्रिया जेवी कही शकाय। मित्रों धात्वीय ऑक्साइड जारे एसिड साथे अने अधात्वीय ऑक्साइड जारे बेस साथे प्रक्रिया करे छे त्यारे मित्रों तटस्थीकरण नी प्रक्रिया जेवी प्रक्रिया थाय छे के जे प्रक्रिया ने अंते क्षार अने पाणी छूटू पड़े छे। मित्रों आ उपरांत तमे विविध बेस अने विविध अधात्वीय ऑक्साइड नी प्रक्रियाओ पण दर्शावी शको छो। मित्रों अधात्वीय ऑक्साइड स्वभावे एसिडिक होय छे ज्यारे धात्वीय ऑक्साइड स्वभावे बेजिक होय छे माटे एसिड अने बेस क्षार अने पाणी उत्पन्न करे छे। मित्रों તટસ્થીકરણની પ્રક્રિયા તમને બરોબર સમજાય છે ને કે મિત્રો? તો ત્યારબાદનો આપણે નવો ટોપિક અને અગત્યનો ટોપિક જે છે કે બેઝ અને એસિડ તટસ્થીકરણ પ્રક્રિયા એસિડ પ્લસ બેઝ ક્ષાર અને પાણી નીચેના સૂત્ર દ્વારા દર્શાવી શકાય કે જ્યાં એચ એક્સ પ્લસ એમઓએચ એમએક્સ પ્લસ એચઓએચ એટલે કે પાણી। મિત્રો અહીં એક્સ એ કોઈ પણ હેલોજન એટલે કે ક્લોરિન ફ્લોરિન બ્રોમિન કે આયોડિન અને એમ એ ધાતુ હોઈ શકે છે। મિત્રો ત્યારબાદનો ટોપિક છે એસિડ અને બેઝમાં સમાનતા। મિત્રો એસિડ અને બેઝમાં શું સમાનતા છે કે મિત્રો એસિડ અને બેઝ બંને પાણીમાં તેનું વિયોજન થાય છે અને ધનાયન અને ઋણાયન ઉત્પન્ન કરે છે। દાખલા તરીકે મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં નાખતા તેનું એનએ પ્લસ અને ઓએચ માઇનસ આયનમાં આયનીકરણ થાય છે તથા પાણીનું પણ એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનમાં આયનીકરણ થાય છે। તેવી જ રીતે મિત્રો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડને પાણીમાં નાખતા તેનું H3O પ્લસ Cl માઇનસ આયનમાં રૂપાંતર થાય છે। મિત્રો અહીં H3O પ્લસને યાદ છે આપણે કયો આયન કયો હતો? હા મિત્રો એ હાઇડ્રોનિયમ આયન છે। H3O પ્લસ હાઇડ્રોનિયમ આયન અને ક્લોરાઇડ Cl માઇનસ આયન ઉત્પન્ન થાય છે એટલે કે મિત્રો એસિડ અને બેઝ પાણીમાં આયનીકરણ પામે છે અને ધનાયન અને ઋણાયન ઉત્પન્ન કરે છે। મિત્રો તમને યાદ હશે એસિડ અને બેઝના ગુણધર્મો કે એસિડ અને બેઝ બંને વિદ્યુતનું વહન કરે છે કઈ રીતે? મિત્રો તો એનો એક પ્રયોગ છે। મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં પ્રયોગની ગોઠવણી દર્શાવી છે કે જેમાં રબરનો બૂચ એક બીકર જેની અંદર મંદ HCl દ્રાવણમાં ખીલી અને ખીલી સાથે તાર જોડેલા છે જે તાર સાથે બલ્બ સ્વિચ અને 6 વોલ્ટની બેટરી જોડેલી છે। મિત્રો જ્યારે આ દ્રાવણમાં આપણે એસિડ એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે તો મિત્રો બલ્બ શું કરશે? ચાલુ થશે? હા મિત્રો બલ્બ પ્રકાશિત થાય છે। તેવી જ રીતે મિત્રો જો હાઇડ્રોક્લોરિક એસિડની બદલે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો હશે તો પણ બલ્બ પ્રકાશિત થાય છે। મિત્રો શા કારણે આવું થાય છે? મિત્રો આપણે આગળના ટોપિકમાં જ જોયું કે એસિડ અને બેઝ જલીય માધ્યમમાં ધનાયન અને ઋણાયન ઉત્પન્ન કરે છે। મિત્રો આ જ પ્રયોગ તમે વિવિધ દ્રાવણો દ્વારા પણ કરી શકો છો। મિત્રો વિદ્યુતનું વહન કરવા માટે ધનાયન અથવા તો ઋણાયનની જરૂર હોય છે જે એસિડ અને બેઝ આયનીકરણ પ્રક્રિયાથી ધનાયન અને ઋણાયન મુક્ત કરે છે જેથી વિદ્યુતનું વહન થઈ શકે છે। મિત્રો ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો લઈને પણ તમે આ પ્રયોગ કરી શકો છો તો તમને એમાં પરિણામ મળશે કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરી શકતા નથી। બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે। એસિડિક દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે। એસિડના ધન આયન તરીકે એચ પ્લસ અને ઋણાયન જેવા કે HClમાં ક્લોરાઇડ આયન નાઇટ્રિક એસિડમાં NO3 માઇનસ આયન H2SO4માં SO4 માઇનસ આયન એસિટિક એસિડમાં એસિટેટ આયન તરીકે હોય છે। વળી એસિડમાં હાજર ધનાયન એચ પ્લસ સૂચવે છે જે એસિડ તેના દ્રાવણોમાં એચ પ્લસ ઉત્પન્ન કરે છે તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે। મિત્રો આ જ પ્રવૃત્તિને તમે વિવિધ દ્રાવણો જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ
उपयोग कर सकते। मित्रों हवे याद रहेशे ने कि एसिड अने बेज शा माटे विद्युत प्रवाह वहन करे छे। ओके मित्रों, तो त्यार बाद आपणे एक नवो टॉपिक जोईए के जे छे एसिडनी पाणी साथेनी प्रक्रिया। मित्रों एसिड पाणी साथेनी प्रक्रिया थी क्षार अने प्रोटोनियम आयन मुक्त करे छे अथवा तो हाइड्रोनियम आयन। मित्रों अहीं उदाहरण में आयोडिक एसिड प्लस पाणी तो आयोडाइड आयन अने हाइड्रोनियम आयन, तेवी ज रीते ब्रोमिक एसिड प्लस पाणी तो हाइड्रोनियम आयन अने ब्रोमाइड आयन छूटू पड़े छे। तेज रीते मित्रों सल्फ्यूरिक एसिड प्लस पाणी हाइड्रोनियम आयन अने HSO4 माइनस आयन छूटू पड़े छे। मित्रों एसिड तमने ख्याल छे कि जेनी पीएच 7 करता ओछी होय छे, ज्यारे पाणी साथे प्रक्रिया करे छे त्यारे एसिड ए एसिड तरीके, ज्यारे पाणी ए बेस तरीके प्रक्रिया करे छे अने तटस्थीकरण प्रक्रिया दर्शावे छे। એટલે કે મિત્રો પાણી એ ઉભય ગુણધર્મી છે, તે એસિડ સાથે બેઝ તરીકે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તે છે। મિત્રો એ જ રીતે બેઝની પાણીની સાથેની પ્રક્રિયા પણ દર્શાવી શકાય છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી તો એને પ્લસ આયન અને OH માઇનસ આયન છૂટા પડે છે। તેવી જ રીતે મિત્રો એમોનિયા પ્લસ પાણી એમોનિયમ આયન અને OH માઇનસ આયન। મિત્રો અહીં બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયા છે, જેની પીએચ 7 કરતાં વધુ છે, ત્યારે મિત્રો પાણી અહીં એસિડ તરીકે વર્તે છે અને આયનીકરણ પ્રક્રિયા થાય છે। મિત્રો તે ઉપરાંત પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને પણ પાણી સાથેની પ્રક્રિયા કરતાં કે પ્લસ અને OH માઇનસ આયન મુક્ત થાય છે, તથા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ પ્લસ 2 આયન અને 2 હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પડે છે। મિત્રો બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો ઉત્પન્ન કરે છે, બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહે છે। મિત્રો આ દરેક ટોપિક ખૂબ જ અગત્યના છે, મિત્રો તમને ધ્યાનથી આ બધા જ ટોપિકો વિશે વાંચન અને મનન કરવાનું છે। તે ઉપરાંત મિત્રો કોઈ પણ ટોપિકમાં તમને કોઈ પ્રશ્ન અથવા તો શંકા હોય તો મિત્રો તમે મને મેસેજ કે ફોન કરી શકો છો। મિત્રો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે અગત્યના મુદ્દા છે એના આધારે તમને હોમવર્ક સોંપવામાં આવે છે કે એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો, અને બીજો પ્રશ્ન છે મિત્રો શા માટે એસિડ અને બેઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે। આભાર મિત્રો।